ગુજરાતના જાણીતા એક્ટિવિસ્ટ રજાકભાઈ બલોચ તથા અફઝલ પટણીની હત્યા કરવાના ષડયંત્ર રચાયા મામલે તટસ્થ તપાસની માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ મુસ્લિમ એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગ કરવામાં આવી હતી કે માઇનોરિટી સુરક્ષા મંચ અને આરટીઆઈ એક્ઝિવિસ્ટ સંગઠનના અધ્યક્ષ રાજકભાઈ બલોચ તથા અફઝલ પટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર જનહિતમાં પર્યાવરણ રિપીટ આખોવ્યું. આજરોજ મુસ્લિમ એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે માઇનોરિટી સુરક્ષા મંચ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સંગઠનના અધ્યક્ષ રાજકભાઈ બલોચ તથા અફઝલ પટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર જનહિતમાં પર્યાવરણ અને જાહેર વન્યજીવોની સુરક્ષા સાથે અનેક વન્યજીવોની લોક ઉપયોગી કામગીરી કરી રહ્યા છે. તેઓની સામાજિક અને લોક ઉપયોગી કામગીરીને ખતમ કરવાના ઈરાદાથી વેરાવળ શહેરના બિલ્ડરો અને અંબુજા સિમેન્ટ કંપનીનું મેનેજમેન્ટ સાથે મળી તેઓની હત્યા કરવા સોંપારી આપવાનું જાણવા મળેલ છે. રાજકભાઈ અને મુસ્લિમ એકતા મંચે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આપના વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે રાજકભાઈ બલોચ અને અફઝલભાઈ મુસ્લિમ સમાજમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને જાહેર જનતાના કામો સાથે જોડાયેલા છે. આ લોકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક તપાસ કરવા માંગ કરી હતી. આવેદન આપવા પાછળનું કારણ એ છે કે હાલમાં જ વેરાવળ શહેરના બિલ્ડર માફિયાઓ અને અંબુજા સિમેન્ટ કંપનીના મેનેજમેન્ટ દ્વારા અમોને તથા અમારા સાથીદાર અફઝલ પટણીને જાનથી મારી નાખવા માટે 50 લાખ રૂપિયા જેવી સુપારી આપવાની વાત જે અમને મળેલી, એ બાબતે અમે પોલીસને જાણ કરવામાં આવેલ અને પોલીસે અમારા નિવેદનો લઈ, પણ આ દિવસ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થયેલ નહીં. એટલે અમારા સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ફરી એક વખત આવેદન આપી અને પોલીસ તંત્રને ધ્યાને દઈ અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે થઈને અમે આવતીકાલે માંગણી કરવાના છે. ચોક્કસ એવા કોઈ વ્યક્તિઓ ખડા કે જેને તમને ધમકી આપી હોય એવું? અમને જે માહિતી મળી છે એમાં બિલ્ડર માફિયાઓનું નામ આવ્યું છે. એની પાછળનું કારણ એ છે કે હાલમાં જ અમે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પીઆઈડી કરી છે આમાં નોટિસો ઇસ્યુ થઈ છે અને એમાં ઘણા બધા બિલ્ડરો કે જે સરકારી જમીન ઉપર કબજા કરી અને બિલ્ડિંગો બનાવી છે આવા લોકો રોડ ઉપર આવી જાય એવી પરિસ્થિતિ છે. એટલે એની દાજ રાખીને અને અમુક ખુદ આજે અંબુજા સિમેન્ટ કંપનીની સામે લડી રહ્યા છે, એના કારણે પણ અંબુજા સિમેન્ટ કંપનીને બહુ મોટી નુકસાની થઈ છે. તો આવી બાબતોના દાજ રાખી અને અમને મારી નાખવા માટે થઈને આ સોપારી આપવામાં આવી હોય એવી અમને ચોક્કસ બાતમી મળી છે અને એ તમામ ડિટેલ અમે પોલીસને આપી છે. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.